ડાયરો ભાતીગળ લોકવાતું સાંભળવાનું. ભાવનગરના મહારાજા વજયસિંહજી શિકાર કરવા નીકળ્યા છે. ઘોડા ઉપર સવાર થયા છે. છૂટા ગ્રાહ બે બોમ બછૂટા રોકતા ધરાકા છેડા ઉટા હવે પાગા મહી શોભતા હતો દાહબે ગગસ્ત કે વગેરા હતો ધક્યા અને આહબે નાખતા પાગે નટવ્યા અમોંગ ડાબલા માનતા ધરા ધમક સાબિતી જડી ધમક સાજે કોટે રમરા ચકોળ ચમકે વાહસ જાણી વીજળી જળધરી ભૌમવાળા ભારે ધારા ગતિવાળા મોડ કે ચોબનગર આપકડે ગુડિયા ભરત સમય ધમ ધમ ખુમ ખુમ દિહંત ધમક તો ધીનકટ ધીનકટ તબલા તારા કોટ આટાપટા પાણરા કે અંગરા સમજ તો વાગડતા વાગડતા ઠાળપાળ સાથે આગળતા ગાગડતા થઈ થાઈટ ધાંગ ધીનકટ ધરા ધમ ધમ ખમા ગોળા સંધાન લીધું છે. હરણને મારવા માટે નિશાન તાકે છે. ચંચળ પ્રાણી હરણ ખબર પડી જાય મને કોઈ મારવા માટે આટલામાં ક્યાંક આસપાસ કોક છે એને એને પગરવ સંભળાણો અને હરણ દોડ્યું. હરણ દોડ્યું એટલે નિશાન ચૂકી ગયા. પણ પોતાનો અશ્વ છે ને હરણની પાછળ વહેતો મૂક્યો. ભાઈઓ ધમા પર ભ્રાગડતા 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 ધમા ધમા ખમા 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 અને આગળ હરણ ને પાછળ વજયસિંહજીનો અશ્વ હમણાં મરી નાખો હમણાં મારી નાખો હમણાં શિકાર કરી દો. પણ હરણ ઉછળકૂદ કરતું 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 ક્યાંય આગળ નીકળી ગયું. આગળ ગયા એટલે બે રસ્તા પડે. એક આમ રસ્તો આમ જાય એક બીજો રસ્તો જાય. ત્યાં એક ચારણ સરકો વારી ઉતારી કરતે મહીપ જાપે બીના પડે રાજનીતિ ઉરાલી આતી હે ચંદન સમાન જાકી બાસ ઠેર ઠેર ફિરે વંદન સમાન સત્ય જગોગો સિખાતી હે ભૂલાતી હે વેર જેર ફિરી ફિરી ઠેર ઠેર કલહંદ કે પોતે કો મુલસે મિટાતી હે ગાતી હે હરિગુણ જગત કો સિખાતી હે નારણ ભનંદ યહી ચારણ કી જાતી હે વો એક ચારણ એક ગઢવી ભેસ્યું ચારે વજયસિંહજી ઓળખી ગયા કે ચારણ હે કવિરાજ હરણ કઈ બાજુ ગયું મારો શિકાર કઈ બાજુ ગયો. અને મેલા ઘેલા કપડામાં ગામડાનો એક માલધારી ચારણે એનામાં જેટલું જ્ઞાન હતું ને એ બધું એક જ દુહામાં કહી દીધું. જુઓ ગીતાનો સાર ભાગવતનો સાર વેદનો સાર ઉપનિષદનો સાર એક જ દુહામાં કહી દીધો બાપ. અને વજયસિંહને સંબોધી અને ચારણે એક માર્મિક દુહો કીધો કે પાપ કરતા પાછો વળ અને ધર્મ કરવા ધા. હે વજયસિંહ પાપ કરતા પાછો વળ અને ધર્મ કરવા ધા. વજા તને બતાવું બે રસ્તા પાછી જવું હોય ત્યાં જા. એક રસ્તો ભાવનગર જાય છે જે પુણ્યનો છે. બીજો રસ્તો હરણ ગયું છે ઈ છે ત્યારે હરણને મારવું હોય તો જા. પાપ કરતા પાછો વળ અને ધર્મ કરવા જા. વજા તને બતાવું બે રસ્તા તારે જવું હોય ત્યાં જા. અને વજયસિંહજી ઘોડા પરથી ઉતરી અને માલધારીના પગમાં પડી ગયા કે તમે મને સાચો રસ્તો બતાવ્યો છે બાપ. આ રેસ્ક્યુ છે ને આ પ્રાણીઓને બચાવવાનું એ આજકાલનું નથી, વર્ષો પહેલા હતું. આપણને એમ થાય કે આ બધું હવે શોધાણું, ના આ તો વર્ષો પહેલા હતું. આ મોબાઈલ છે ને મોબાઈલ ઉર્વશી મોબાઈલની શોધ અમારા વડવાઓ કરેલું વર્ષો પહેલા. આજથી હજાર વર્ષ પહેલા અમારા વડવાઓ એમ ડુંગર ઉપર બેસું ચારવા જાય ને પછી ભગવાનને પહેલો વહેલો મોબાઈલ કરતા. કેવી રીતે કરતા સાંભળજો કે કાઠિયાવાડમાં કોક દી અને ભૂલોય પણ ભગવાન. આ મોબાઈલ આ ટાવર કે કાઠિયાવાડમાં કોક દી અને ભૂલોય પડ ભગવાન પણ તને બનાવું મારો મહેમાન રે હે તને સ્વર્ગ ભૂલાવું શામળા. અને ઈ દુઓ સાંભળી અને ભગવાન આવ્યા સાહેબ. હો હા ભગવાન તો આવે. અને મને તો એક ગીત યાદ આવે આજે સરસ મજાનું. અમારા લોક સંગીતમાં ગીત બહુ ગવાય કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. હે ફૂલ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. કો તો ગોરી રે તને
હાર ના હાથીણા મંગાવી દઉં, કયો તો ગોરી હાલાર ના હાથીણા મંગાવી દઉં, હાથીણાનો એ હાથીડાનો બેરનાર રે, કાનો રમે છે મારી કેડમાં ફૂલ કુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં. હલો ગામડું ગામ, અને એમ કહેવાય કે મરકીનો રોગ આખા ગામને નહીં પણ આખા દુનિયામાં ઘેરી વળ્યો છે મરકીનો રોગ. એક માણસનું મળદું બાળીને આવે યા બીજા 10 માણસના મળદા પડી ગયા હોય એવી પરિસ્થિતિ. જેમ હાલ કોરોનાનો સમય હતો ને, આવો જ સમય વર્ષો પહેલાં મરકી પ્લેગ ફાટી નીકળતા અને ગામડામાં લોકો મરી જતા. એ વખતે તો દવાના સાધનો નહીં, આવી મેડિકલની સુવિધાઓ નહીં, આવી હોસ્પિટલો નહીં, આવો કાર્યકરો નહીં, વાહનનો વ્યવહાર નહીં, આવા રોડ રસ્તા નહીં, હજારો માણસોની લાશો પડી જતી. એમાં એક માં પોતાના નાના દીકરાને સાચવીને બેઠી હોય છે, એનો પતિ મરી ગયો છે, એના ભાઈ ભાંડું બધો પરિવારમાં બધા મૃત્યુ પામ્યા છે. માં આ દીકરાને જીવાડવા માટે કુદરત સામે લડી અને પોતાના પ્રાણ ટકાવી રાખે, પણ ક્યાં સુધી પ્રાણ ટકાવે? માની અંતિમ વેળા છે, માં રોવે છે. જીવને અને જમને વાદ ચાલે છે, જીવ કે મને ના લઈ જશો, જમ કે હું તને લઈ જાઉં, મને ના લઈ જશો હું લઈ જાઉં. નાનકડો બાળક માના છાતી એ પડ્યું પડ્યું માને ધાવે છે અને ત્યારે માં રોવે છે. એમાં એક નાનકડી દીકરી નીકળે છે, 18 વર્ષની દીકરી, અને 18 વર્ષની દીકરીએ જોયું તો માં ખૂબ રોવે છે, દીકરાને વળગાડી રોતી હોય છે. દીકરીને લાગણી થઈ જાય છે, ફળિયામાં કોઈ રહેતું નથી અને દીકરીએ માં પાસે જઈને એમ કહે છે કે માં તમે રોશો નહીં, તમને મટી જશે, કે બેટા મને આ પ્લેગ નહીં મટે, મને આ મરકી નહીં મટે, તો મારો જીવ હવે જાય છે પણ મારો આ નાનકડા બાળકનું શું થશે, મારા કાનાનું શું થશે? અને 18 વર્ષની દીકરી એમ કહે છે કે માં તારા કાનાને હું વાંચવીશ, હવે તમારા જીવને ગતિ કરો, તમારા જીવને મુક્તિ આપો. એમ નહીં, મારા કાનુડા જોડે તું લગ્ન કરી લે, એનો હાથ હાથમાં લઈ લે. અને 18 વર્ષની દીકરીએ પોતાના હાથમાં 4-5 વર્ષના બાળકનો હાથ લઈને કીધું કે માં આજથી આ મારો પતિ, હવે તું પ્રાણને ત્યજી દે, હવે તું મુક્તિના માર્ગે જા. અને માએ પોતાની આંખો બંધ કરી એનો જીવ સ્વર્ગમાં હાલ ગયો. આ દીકરી પોતાના નાનકડા દીકરાને લઈ તેડી અને ગામમાં આવી, ઘરમાં આવી, પછી તો રોગ મટી ગયો, જીવન પૂર્વવત ચાલુ થઈ ગયું. દીકરો જેમ જેમ મોટો થયો, દીકરી છે ને લગ્ન નથી કરતી, હારા હારા માગા આવે છે પણ એ ઠુકરાવે, કોઈના માગા સ્વીકારતી નથી. એટલે એ જમાનામાં સુખી માણસો એમ કહેતા કે એ દીકરી, એ છોકરી અમારી સાથે લગ્ન કરી લે, તું અમારી સાથે લગ્ન કરીશ ને તો તને ચિત્રણની ચુંદડી લઈ આપીશ, તું અમારી સાથે લગ્ન કરીશ ને તો તને હાલારના હાથેડા લાવી દઈશ, તું અમારી સાથે લગ્ન કરીશ ને તો તને આ લાવી દઈશું, તે લાવી દઈશું. અને ત્યારે એ દીકરી પોતાના ઘોડિયામાંથી લઈ પોતાના નાનકડા પતિને રમાડતી રમાડતી એમ કે તમે શું લાવી દેતા હતા, આ હાથીડાનો વોરનાર કાનો રમે છે મારી કેડમાં. હે, આના ગીત લખાણું કે નંદ કુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં, યો તો ગોરી રે તને ચિતળની ચુંદડી મંગાવી દઉં, યો તો ગોરી ચિતળની ચુંદડી મંગાવી દઉં, ચુંદડીનો વોરનાર રે, કાનો રમે છે મારી કેડમાં. મારો કાનો મોટો થશે ને એટલે એવી ચુંદડી લાવી દે છે, મારો કાનો મોટો થશે ને એટલે એવા જ ઘોડલા લાવી દેશે, મારો કાનો મોટો થશે ને એવે એવા જ હાથીડા મંગાવી દેશે. બાપ તમે ચિંતા કરો નહીં. હે હો,
કો તો ગોરી રે તને સુરત ની સાડીઓ મંગાવી દઉં કો તો ગોરી સુરત ની સાડીઓ મંગાવી દઉં સાડીઓનો વોર નાર રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કેડી દડો કે કાના હાથમાં ફૂલ કુંવર નાનો રે કાનો રમે બાપ આવા વેદ મંત્રો જેવા આપણા ગીતો હતા અને આપણા કવિએ લખ્યું છે સાહેબ આપણા કવિઓ બહુ સરસ લખે છે શું લખે છે કે માયા ને મમતા તણા જેને હૃદયને લાગ્યા રોગ એ સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદ બાપ આપણી સંસ્કૃતિમાં તો એવી વાતો છે બાપ અને એથી એ મોટી વાત હોય તો આપણા પુરાણોમાં આપણા અઢારે પુરાણોમાં આપણા ગીતામાં ભાગવતમાં વેદોમાં બધી જ જગ્યાએ આપણા સર્વપ્રથમ આપણા મા બાપનો મહિમા કીધો છે સાહેબ અને એટલે કવિ શું કહે છે કે દુનિયા છે એ દ્વરંગી છે ભારતનો રાષ્ટ્રધ્વજ છે ત્રિરંગી છે ભારતની સેના છે એ ચતુરંગી છે પાટણનું પટોળું પચરંગી છે ઋતુ બધી છ રંગી છે મેઘધનુષ્ય સપ્તરંગી છે પ્રાર્થના પૂજા અષ્ટપ્રકારી કહેવાય એ અષ્ટરંગી છે માતાજીની ચુંદડી નવરંગી છે દુશ્મન છે એ દસ રંગી છે પણ મારા તમારા મા બાપ તો એક રંગી છે સાહેબ એક રંગી હો એનો રંગ બદલાય નહીં અને બીજી વાત લખી રાખો પૈસાથી મૂર્તિ મળે ભગવાન ના મળે બહુ સંપત્તિ આવી જાય ને હારા કામમાં સંપત્તિ વાપરજો હારા કામમાં રૂપિયા વાપરજો તો છોકરા હારા જન્મશે બાકી બીપીએલ બીપીએલ એટલે સમજાણું બાપના પૈસે લે એનું નામ બીપીએલ હમણાં એક નવી કંપની બજારમાં આવી બોલો નયનભાઈ એસપીએલ સસરાના પૈસે લે હા બાપના ખૂટી જાય સસરાને ઘેર આટો મારો દીકરો બોલો હા હમણાં એક જમી તો સસરાને ઘેર ગયો મને ઓંડું લઈ આપો ઓંડું ત્યાં સાસુ વેલણ લઈને બહાર આવી ચાલ બે ગાંડનો નિકાલ હા એક એક જમી તો સસરાને ઘેર ગયા મને બે પેટી આપો બે પેટી એટલે બે લાખ ત્યાં સાસુમાં દિવાળીની પેટી લઈને એક લે હળગી મરી મુવા તારી જરૂર નથી બાપ હારા કામમાં રૂપિયા વાપરજો તો પ્રજા હારી પાકશે મારો કહેવાનો મતલબ કે સંપત્તિનો વ્યય ના કરતા સંપત્તિનો ઉપયોગ કરજો પૈસાથી મૂર્તિ મળે ભગવાન ન મળે પૈસાથી માણસ મળે વફાદારી ના મળે પૈસાથી હાર્મોનિયમ મળે સૂર ન મળે પૈસાથી સાબુ મળે સુંદરતા ન મળે પૈસાથી તમને શસ્ત્ર મળે સુરવીરતા ન મળે પૈસાથી તમને દવા મળે તંદુરસ્તી ના મળે પૈસાથી તમને હોટલ મળે સુખ ન મળે પૈસાથી તમને સ્ત્રી મળે પ્રેમ ના મળે પૈસાથી તમને આખું જગત મળે પણ તમારા મા બાપ ના મળે અને ના મળે બાપ એવો ગુજરાતનો અમારો સંત પુનિત લખે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકારના એ હવે સરશો નહીં મા બાપને ભૂલશો લાખો લડાવ્યા લાડ જેણે કોડ સૌ પૂરા કર્યા લાખો લડાવ્યા લાડ જેણે કોડ સૌ પૂરા કર્યા એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં ભૂલો ભલે જલસો ગુજરાતી મ્યુઝિકલ એપ પરથી આ એક શુભ સંદેશો કે મા બાપની સેવા કરજો બાપ ભગવાન તો મળે કે ન મળે અને છેલ્લે અમારા દર્શકોની અને બધા ચાહકોની માંગ છે કસુમીનો રંગ છેલ્લે ગઈ અને આપણે કાર્યક્રમને સુંદર રીતે અહીંયા વિરામ આપીશું ફરીના શુક્રવારે આવા જ કોઈ સારા લોક સાહિત્યના કલાકાર સાથે તમારી રાતને યાદગાર બનાવશે ગુજરાતી જલસો ગુજરાતી મ્યુઝિકલ એપ તો આવો કસુમીનો રંગ કે છંદા ગીતાને સોરઠા સાયર સરવાણી એટલા રોયા રાતે આહુડે
આજ મરતા મે ગાણી કે મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ હે માના દોળા ધાવણ કેરી હે માના દોળા ધાવણ કેરી આ ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હલો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હલો ગણજી
લખે શું લખે કે ગોળી 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 પ્યાલા ભર્યા ટેકીલા તમે પીજો કસુંબી નો રંગ જુઓ આપણે ગોળી ગોળી અને પીવાની વાત કરી છે આપણે છે ને દૂધમાં સાકર છે ને ગોળી ગોળીને પીએ આપણે ખાંડ છે ને એ દૂધમાં ગોળી ગોળીને પછી પીએ લીંબુનું શરબત હોય એને પણ આપણે ગોળીએ બરોબર ગોળવાથી શું થાય એકરૂપ બની જાય બંનેના બે છે ને એક બની જાય એને ગોળવું કહેવાય આપણે કેરીને છે ને ગોળી ગોળીને ખાઈએ શું કામ આખી કેરી મીઠી હોય પણ એનો એકાદ ભાગ છે ને ખટાશ હોય એટલે આમ ગોળીએ ને ઉર્વશીબેન એટલે ખટાશ છે ને મીઠાશમાં રૂપાંતરિત થઈ જાય એટલે કવિ કે ગોળી ગોળી આપણા સમાજમાં આપણા ઘરમાં આપણા પરિવારમાં અમુક ખટાશ હોય એટલે એને બરાબર ગોળવાની તમે બહુ સારા બહુ સારા હો તમારા જેવું કામ કોઈ કરી જ દો આ કામ તો તમે જ કરી શકો એને ગોળવાની મીઠાશથી અને ગોળશો ને એટલે મીઠાશમાં રૂપાંતરિત થઈ જાય કવિ કરે મિત્ર બનાવો ને તો ગોળી ગોળીને બનાવો ગુરુ બનાવો તો ગોળી ગોળીને બનાવો અરે વેવઈ બનાવો ને દર્શક મિત્રો તો ગોળી ગોળીને બનાવજો નકર બધો દાઈજો પાછો એટલે કવિ કે ગોળી ગોળી પ્યાલા ભર્યા ટેકીલા તમે બીજો કસુંબીનો રંગ ટેકીલા તમે પીજો કસુંબીનો રંગ એવા દોરંગા દેખીને દોરંગા દેખીને ડરિયા ટેકીલા તમે અમારી સાથે ગુજરાતી જલસો મ્યુઝિકલ એપમાં ગાજો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મને લાગ્યો કસુંબીનો મને લાગ્યો જલસો ગુજરાતી મ્યુઝિકલ એપ પરથી લાગ્યો કસુંબીનો રંગ લાગ્યો કસુંબીનો રંગ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ જલસો ગુજરાતી મ્યુઝિકલ એપ ધન્યવાદ